અરવલ્લી જિલ્લાના શામળાજી પોલીસે વર્ષ 2021 માં રતનપુર ચેકપોસ્ટ પાસે ટેમ્પો ટ્રાવેલ્સના ગુપ્તખાનામાં ચરસનો જથ્થો સંતાડી ગુજરાતમાં પ્રવેશતા પોલીસે કરણ ઉર્ફે કનુ પ્રહલાદસિંહ શર્માને 35,86,000ની કિંમતના ચરસ સાથે કુલ 45,96,000ના મુદ્દામાલ સાથે જપ્ત કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર કેસની તપાસ અરવલ્લી જિલ્લા LCBના PI CP વાઘેલાએ સંભાળી હતી, જે કેસ અરવલ્લી જિલ્લા નામદાર ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટના જજ HN વકીલ સાહેબે આરોપીને 10 વર્ષની સખ્ત કેદની સજા ફટકારતો હુકમ કર્યો હોવાનું સરકારી વકીલ RM પટેલનાઓએ મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું. નમસ્કાર, હું જિલ્લા મદદનીશ જિલ્લા સરકારી વકીલ અરવલ્લી RM પટેલ આજરોજ કેસની એક માહિતી આપી રહ્યો છું. 28/4/2021ના દિવસે રતનપુર ચેકપોસ્ટ પર શામળાજી પોલીસ રાજસ્થાનથી ગુજરાત તરફ આવતા વાહનોના ચેકિંગમાં હતા. તે વખતે સવારે આશરે 9:30 વાગ્યાના સુમારે એક ટેમ્પો ટ્રાવેલ ગાડી રાજસ્થાન તરફથી ગુજરાતમાં આવતી હતી. એને રોકી અને તપાસ કરતા તે ગાડીમાંથી ચરસના 24 પેકેટ અંદાજે 23.907 કિલોગ્રામ વજનના મુદ્દામાલ પકડી આવેલ અને જેની જોડેથી કબજે કરેલું હતું એનું નામ પૂછતા કરણ ઉર્ફે કન્નુ પ્રહલાદસિંહ જણાઈ આવેલું અને તેની સામે શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલી અને તેનું ચાર્જશીટ થતા નામદાર સેશન્સ કોર્ટ મોડાસામાં એનો કેસ ચાર્જશીટ દાખલ થયેલું, જેની તપાસ જેનો કેસ સરકારી વકીલ તરીકે સરકાર તરફે અમલ ચલાવેલો અને તેમાં મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવો રજૂ કરેલા તેમજ કાયદાકીય રીતે દલીલો કરેલી આ તમામ પુરાવોને નામદાર સાહેબે ધ્યાનમાં રાખી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ નામદાર શ્રી HN વકીલ સાહેબ શ્રીએ આજરોજ સદર કેસમાં જજમેન્ટ આપેલું, જેમાં આરોપીને 10 વર્ષની સખત કેદની સજા તેમજ 1,00,000 રૂપિયા દંડ અને જો દંડ ન ભરે તો વધુ 1 વર્ષની સાદી કેદની સજાનો હુકમ જાહેર કરેલો અને આ રીતે સમાજમાં એક ઉદાહરણ પૂરું પાડેલું સાહેબે અને આવા તત્વોને સબક મળે તેવું એક આ સરસ જજમેન્ટ નામદાર સાહેબે આપેલું છે.